नमस्कार, खबर वडाली असर वडाली। वडाली तालुका खरीद वेचाण संघना नव नियुक्त चेयरमैन राजेंद्र कुमार अने वाइस चेयरमैन तेमज कमिटी सभ्यों ज्यारथी चार्ज लीधो छे त्यारथी वडाली तालुका संघमा खेडूतो माटे जरूरी दवाओ, खातरो, बियारणोनी सुंदर व्यवस्था करी छे। त्यारे आजरोज खबर वडाली असर वडालीनी टीमे वडाली तालुका संघना चेयरमैन राजेंद्र कुमार बी पटेल पासेथी मननी वात जाणवानो प्रयत्न कर्यो। नमस्कार खेडूत मित्रों, वडाली तालुकानी आ एक खेडूतोनी खेडूतो माटेनी खेडूतोना प्रतिनिधि द्वारा चालती सहकारी संस्था एटले वडाली तालुका खरीद वेचाण संघ तारीख 12/6/2023 ना रोज भारतीय जनता पार्टी मेंडेट आपी मन चेयरमैन तरीके जवाबदारी आपी। आ वखते अमे जंतुनाशक दवाओनों तमाम रेन्ज निंदामनाशक, फूगनाशक, पेस्टिसाइड तमाम प्रकार की दवाओं सरेराश 28-30 लाख रुपया खरीदी करेली और वेचाण करेली। पची समयांतरे वच्चे गुस्को मासूलनी अटल भूजल योजना अंतर्गत तालुका पंचायत मार्फते अमे कीटनू पण वितरण करेलू। लगभग 650 जेवी कीट अपना भागे आएगी वडाली तालुका में गामदीर सरेराश चार पांच कीटनू आयोजन हतुं अने ए माटे हुं गुटको मासूलना लायजन अधिकारी अक्षयभाईनो आ तबक्के आभार मानु छूं अने वडाली तालुका पंचायतना अमलीकरण समिति श्री जे के पटेल अने तालुका पंचायतना विस्तरण अधिकारी श्री अल्पेशभाईनो पण आ तबक्के हूँ आभार मानु छूं। ત્યાર પછી આપણને ઇફકોમાં નેનો યુરિયા, નેનો ડીએપીનો પણ ચાલુ કરેલું છે અને એમાં ઇફકોના શ્રી આરસી ડામોર સાહેબનો પણ આ તબક્કે હું આભાર માનું છું કે એમના સાથે અને સહકારથી આપણે કામ કરી શકીએ છીએ। કુરુકોમાં શ્રી જયમીનભાઈનો પણ આ તબક્કે આભાર માનું છું, કુરુકોએ આપણને સાવરિકા જેવી ખાતર આપ્યું છે, ઓર્ગેનિક ખાતર, એના માટે પણ આપણે સતત પ્રયત્નશીલ છીએ। વચ્ચે અમે ચણા માટેનો પણ પ્રયત્ન કરીએ છીએ, ચણા ખેડૂતનો થઈ જાય તે પ્રમાણે અમે એને ઓર્ડરથી મંગાવી અને ખેડૂતને ફોન કરી સપ્લાય કરીએ છીએ। અત્યારે ઘઉં 496 અને 451 આવી ગયા છે, જેની કિંમત 1650 રૂપિયા છે। આપણે બીજ નિગમની જ ખરીદી કરી છે, આપણે કોઈ પ્રાઇવેટ કંપનીને ઘઉં ખરીદ્યા નથી અને ખાતરીવાળી વસ્તુ બિયારણમાં અત્યારે ચણામાં કોઈ ઓર્ડર આપો તો ચણા એ રીતે લઈ અને આપણે ખેડૂતનું ચણાનું પૂરું કરીએ છીએ। ભવિષ્યમાં સપનો તો ઘણા છે પણ એને સાકાર કરવા માટે મારા કારોબારી સભ્યો જે પ્રમાણે વાઈસ ચેરમેનશ્રી બગાભાઈ કારોબારી સભ્યો મને જે સાધન સહકાર આપે એ જ પ્રમાણે જો સાધન સહકાર આપે આવનારા દિવસોમાં વડાલી તાલુકાની આ સંસ્થા કે જે ખેડૂતોની જે ખેડૂતો માટેની છે અને ખેડૂતોના પ્રતિનિધિ દ્વારા અમે ચલાવી રહ્યા છીએ એને પૂરેપૂરી વિકસિત કરવાની અને આર્થિક રીતે સદ્ધર થાય, બે પદરે થાય એ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ। બીજું, ગુજરાત સરકાર તરફથી માનનીય ઈડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણજી વોરા સાહેબનું જે હુંફ અને પ્રેમ સ્નેહ મળી રહ્યું છે એના કારણે જ આજે હું જે કંઈ પણ કરી શકું છું, કરી રહ્યો છું, કરીશ એ અમને આભારી છે। એમને સતત પ્રેરણા મને મળતી રહી છે અને મારા કારોબારી સભ્યોની પણ મને અઢળક ભૂખ મળે છે, માટે આ સંઘ અત્યારે પ્રગતિના પંથે જઈ રહ્યો છે। ભવિષ્યમાં ખેડૂતો માટે અમે સતત જાગૃત રહીશું, ખેડૂતોની કોઈ પણ ફરિયાદ હોય તો મને ગમે ત્યારે ફોન કરી શકે છે। હું સોમવારથી શુક્રવાર સવારે 11-5 વડાલી તાલુકા સંઘની ઓફિસમાં આપને અવશ્ય મળીશ। અસ્તુ, આવનારા દિવસોમાં નૂતન વર્ષે વિનંતી, મારા તમામ વડાલી તાલુકાના ખેડૂતોને હું ખૂબ પ્રાર્થના કરું કે એમને કપાસના ભાવ સારા મળે, એમને આવનારી ખેતી ચણા અને ઘઉં મબલક પાક થાય એવી શુભેચ્છા છે।